નમસ્કાર દર્શક મિત્રો, એનાલિસિસ વિથ ઈશ્વદાન ગઢવીમાં આપનું સ્વાગત છે. આજે આપણે ખાસ ચર્ચા કરીશું જે ગુજરાતની ચૂંટણી પૂરી થઈ છે. આમ ભારતમાં ત્રીજા તબક્કાની 116 બેઠકો ઉપર હતી, પરંતુ ગુજરાતની 26 બેઠકોનો સમાવેશ થતો હતો. 26 બેઠકોમાં એ એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની ચૂંટણી પંચે જે જાહેરાત કરી હતી એમાં એક જ દિવસે ગુજરાતના તમામ સ્થળો પર ચૂંટણી યોજાઈ હતી. સાથે સાથે 4 વિધાનસભાની જે પેટા ચૂંટણી હતી, ઊંઝા હતી, ધાંગધ્રા હતી, માણાવદર હતી અને વલ્લભ ધારવીયાએ જે રાજીનામું આપ્યું હતું, એ ચારે ચાર બેઠક પર પણ ચૂંટણી ગતરોજ યોજાઈ. આ ચૂંટણીમાં બે વાત સામે આવી રહી છે એનાલિસિસમાં. એક તો ઐતિહાસિક મતદાન થયું છે. 2014માં જે મતદાન થયું હતું એ 63.66 હતું. 2019માં એટલે કે આ વખતે એનાથી પણ વધારે 1 પોઈન્ટ એવી રીતે મતદાન થયું છે. 2014માં ખરેખર મોદી વેવ હતો, એક મોદી વેવ આ વખતે એટલો ન હતો, છતાં પણ આટલું મતદાન, એનાથી પણ વધારે મતદાન થયું છે. એના કારણો બે હોઈ શકે છે. એક તો યા તો હજુ પણ સરકાર ઉપર લોકોને વિશ્વાસ હોઈ શકે, તો એક પલ્લું સરકાર તરફ ભારે રહે વધારે મતદાનનો. બીજું એ થાય કે કદાચ સરકારની નીતિઓના રોષમાં જો મતદાન થયું હોય તો સરકારને થોડી તકલીફ પડી શકે. આ બે કારણ હોઈ શકે. એનો ઇતિહાસ કદાચ તપાસીએ, 2004ની ચૂંટણી આપણે જોઈએ, 2009ની જોઈએ તો 42-45% આસપાસ મતદાન થતું હતું. એ પહેલાં જ્યારે 1971 બાદ જે આખી ઘટનાઓ થઈ એમાં મતદાન છે એ થોડું ઘણું વધતું હતું, પરંતુ છેલ્લે 2014માં 63.66% સાથે મતદાન થયું હતું. એનાથી પણ વધારે આ વખતે 63.67% આસપાસ, એટલે ઓલમોસ્ટ 64% જેટલું મતદાન આ વખતે થયું છે. ગત જે 2014ની જો વાત કરીએ તો મોદી લહેરમાં 543માંથી એકલા ભાજપને રાષ્ટ્રીય લેવલે 281 બેઠકો આવી હતી. અને જે રીતે ગુજરાતમાં 26માંથી 26 બેઠક આવી હતી, આ વખતે જે મતદાન એનાથી અથવા તો એનો સરખું થયું એવું કહી શકાય, એકાદ પોઈન્ટનો ફરક છે, માની લો કે એનાથી પણ વધારે મતદાન થયું છે. અને એ પણ કઈ રીતે કે એક લહેર નથી, તો એક બાજુ એક રાષ્ટ્રવાદનો મુદ્દો હતો, બીજી બાજુ કોંગ્રેસની ન્યાય યોજના હતી ને ખેડૂતોના દેવા માફીની વાત હતી ને ખેડૂતો માટે અલગ બજેટની હતી. ગ્રામીણમાં જે મતદાન થયું છે એ મતદાન ખૂબ જ અગત્યનો રોલ ભજવશે આ 26 બેઠકો માટે, કારણ કે 26માંથી ભાજપે 26 બેઠકો ઉપર કબજો હતો. એટલે ગુમાવવાનું છે ભાજપને છે આ વખતે ગુજરાતમાં. સામે પક્ષે કોંગ્રેસે પણ પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેટલીક બેઠકો ઉપર જોરદાર લગાડ્યું હતું. સિટીની બેઠકો આજે પણ ભાજપનો ગઢ છે એવું જ માનવામાં આવે છે. અને જો એનાલિસિસ કરીએ તો સિટીની બેઠકો ઉપર જે મતદાન વધારે થયું છે તો ક્યાંક ઓછું થયું, છતાં પણ ક્યાંક શહેરીનો પ્રભાવ આવે છે જેના કારણે ભાજપનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. તો 5-7 બેઠક એવી છે કે જ્યાં કટોકટીની સ્થિતિ પણ થઈ શકે એમ છે. તો આ એક આખી ઘટના છે, એ વોટર જે વધારે થયું છે વોટિંગ, અને વોટર સાયલેન્ટલી કામ કર્યું છે આ વખતે, મતદારોએ કળાવવા નથી દીધું સાહેબ. સામાન્ય રીતે કેટલીક ચૂંટણીઓમાં એવી ઘટનાઓ આવી છે કે મતદારો કળાવવા નથી દેતા. 2017ની ચૂંટણીની જો આપણે સરખામણી કરીએ તો એમાં પણ ક્યાંક મતદારોએ એવી રીતે મતદાન કર્યું હતું કે ભાજપ 151 માની રહી હતી, પણ એની સામે ભાજપ 99 ઉપર આવી ગઈ હતી. તો કોંગ્રેસ એવું માની રહી હતી કે અમારી સરકાર આવે છે, પણ એની સામે કોંગ્રેસને 78 બેઠકે સંતોષ માનવું પડ્યું છે. એટલે કે મતદારો છે કળાવવા નથી દેતા. સેમ 2019માં પણ પેટર્ન થયું છે. 2014ની પેટર્ન અલગ હતી, ત્યાં ધુરંધર હોવા છતાં એક મોદી લહેર હતી. અને 2014માં એક કહેવાતું હતું કે મોદી સાહેબની 26-26 બેઠકોમાંથી કેટલીક બેઠકો ઉપર જીત લગભગ નક્કી છે, પરંતુ આ વખતે એ પણ કળાવવું મુશ્કેલ છે. એટલે વોટરો છે એ સાયલેન્ટ રહ્યા છે. એટલે અંદાજ એવું લગાવવામાં આવી રહ્યું છે કે જો ગ્રામીણ વોટ હશે તો એ ગ્રામીણ વોટર ખૂબ જ અગત્યનો રોલ ભજવવાનો છે. રાષ્ટ્રવાદનો મુદ્દો સિટીમાં ચાલ્યો હશે તો સિટી ઓલરેડી ભાજપની છે, એટલે મને લાગે છે કે જો ગ્રામીણ વોટમાં વધારો થયો હશે
અને જો એ રાષ્ટ્રવાદનો મુદ્દો નહીં હોય તો એ સરકારની અગેન્સ્ટમાં પડી શકે એમ છે, તો કેટલીક બેઠકો ગુમાવવાનો વારો આવી શકે એમ છે. તો આ હતું એનાલિસિસ વિથ ઈશુદાન ગઢવી. ફરીથી આવતા વીકે નવા વિષય અથવા નવા સબ્જેક્ટ સાથે એનાલિસિસ કરીશું. ત્યાં સુધી આપ જોતા રહો VTV ડિજિટલ.